મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણું પાંચમું ચેપ્ટર વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તો આ પાઠને જોતા કંઈક નવું લાગ્યું હશે કંઈક નવું સાંભળ્યા મળ્યું હશે તો મિત્રો આપણે આવી જ કંઈ ચર્ચા આ પાઠમાં કરવાના છે તો આપણે થોડી પ્રશ્નાવલી સમજી લઈએ પ્રશ્નાવલી બાંધી લઈએ કે અગાઉના ઇતિહાસના જે પાઠો આપણે ભણી ગયા જેમ કે રાજપૂતી નવા શાસકો નવા ઉદય પછી દિલ્હી સલ્તનત કે સલ્તનત રાજા એક પછી એક કોણ આવતા ગયા પછી બીજા જગ્યા વાત કરી મુઘલ સામ્રાજ્યની કે બાબર હુમાયુ અકબર પછી કેમ કેમ બધા રાજા આવતા ગયા આપણે એની વાત કરી તો અત્યાર સુધી જેટલા પણ શાસકો આવતા ગયા એમાંથી અમુક પટલ થયું નવા રાજકીય શાસકોનો ઉદય થયો આવું ને આવું ચાલતું ગયું અને એક સમયગાળા દરમિયાન કેટલાક ગામ કે સમાજની અંદર નવી નવી કળાઓ હસ્તકલાઓ ઉત્પાદન પ્રવૃત્તિ એમાં પરિવર્તન આવ્યું હતું અને એ સમયગાળો એવો હતો કે આર્થિક સામાજિક બધી દ્રષ્ટિએ વિકાસ થતો હતો પરંતુ એટલે ટૂંકમાં પરિવર્તન થતું હતું પણ આ જે પરિવર્તન છે એ સમાજના બધા લોકો માટે એક સરખું ન હતું અમુક સમાજ આગળ નીકળી ગયો અમુક પાછળ રહી ગયો તો આ બધી જે વસ્તુઓ છે કે સમાજના પરિવર્તન તો આવ્યું પણ કેવું રહ્યું એક સરખું ન હતું અલગ અલગ પરિવર્તન થયું અને કેમ આવું થયું તો એ આપણે આ પાઠમાં સમજીશું કે એ સમયગાળા દરમિયાન સમાજના લોકોમાં જે પરિવર્તન થયું એ અલગ અલગ કેમ રહ્યું તો એવી જ કંઈ ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છે તો ચાલો સૌથી પહેલાં આપણે સમજીએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ તો શું છે તો સમજી લઈએ આપણે તો કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે જ્યારે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર અલગ જ જે શહેરો હોય એનાથી દૂર અને સદીઓથી તો એ લોકોની પ્રવૃત્તિ
જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી જેમ કે મેં પહેલા જ વાત કરી કે કબીલાઈ લોકો ઓળખાતા અલગ અલગ ધર્મમાં એક આખો સમૂહ વહેંચાયેલો હતો તો એની અંદર જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા આ સમુદાય અલગ છે આ અલગ છે આ અલગ છે પણ એ લોકોની વચ્ચે જે સામાજિક સમાનતા છે એક સમાન રહેતી હતી સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ વગેરે જગ્યા પર નિવાસ કરતા હતા કારણ કે સમાજથી દૂર છે મોટા શહેરોથી દૂર છે રાજાઓના જે રાજ્ય વિસ્તાર છે એનાથી દૂર છે એને કારણે એ લોકો મોટે ભાગે જંગલો પહાડો રણ વગેરે જગ્યા પર નિવાસ કરતા હતા ઘણી વાર તેઓને શક્તિશાળી સમાજ સાથે સંઘર્ષ રહેતો હવે જે વાત કરી અલગ અલગ સમાજ રચના છે આ બધી જ બાબતો કોઈ પણ જગ્યા પર હજી લેખિત સ્વરૂપમાં
છે એમાં એક વ્યક્તિ હતો નામ છે કમલખા ખોખર એ કમલખા ખોખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો આ મુઘલ સામ્રાજ્યમાં મિત્રો મેં તમને મનસબદાર જે સમજાવ્યું હતું કે અકબરે જે વ્યક્તિઓને પદ આપ્યું હોય કે જે મેસો ઉઘરાવવાનું કામ કરે એ મનસબદાર प्रचलित हती तो मित्रों